આણંદની અંદર આરટીઓના અધિકારી મહિલા પર આક્ષેપ કરવામાં આવ્યા હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે. આ સમાચાર આણંદથી, જેમાં વધુ એક અધિકારી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. ફરજ પર હાજર રહ્યા વગર જ 15.6 લાખ પગાર તેમણે લીધો હોવાનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે. મોટર વાહન નિરીક્ષક ઋત્વિજા દાણી સામે આ ગંભીર આક્ષેપ અત્યારે થઈ રહ્યો છે. રજા મૂક્યા વગર જ પગાર લીધો હોવાનો આક્ષેપ તેમના પર થયો છે અને આ મોટો ઘટસ્ફોટ અત્યારે સામે આવી રહ્યો છે. 1 ઓગસ્ટ 2019 થી 31 માર્ચ 2021 સુધી તેઓ હાજર ફરજ પર ન હતા તેવો ખુલાસો થયો છે. નોકરી પર ન હોવા છતાં પણ તેમના દ્વારા પગાર લીધેલા હોવાનો ગંભીર આક્ષેપ, જેમાં 20 મહિનાનો 15 લાખથી વધુ પગાર તેમણે લીધા હોવાનો આક્ષેપ અત્યારે થઈ રહ્યો છે. નિવૃત્ત મોટર વાહન નિરીક્ષક જીએમ પટેલ દ્વારા આ ગંભીર આક્ષેપ આ મહિલા અધિકારી પર થઈ રહ્યો છે. હાલ મહિલા અધિકારી ઋત્વિજા દાણી ગાંધીનગરમાં છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. રોડ એન્ડ સેફ્ટી વિભાગમાં તેઓ ફરજ બજાવી રહ્યા હતા તેવો પણ અહીંયા ખુલાસો થઈ રહ્યો છે. પર મેં ચેક કર્યું અથવા ચેક કરાવ્યું, એના ઉપરથી 20 મહિના સુધી કોઈ પણ રીતની કામગીરી કર્યા સિવાય એમને પગાર લીધેલો છે. નુકસાન કેટલું પબ્લિક? લગભગ 16 થી 17 લાખ રૂપિયાનું એપ્રોક્સિમેટલી સરકારનું નુકસાન છે. એટલે આ એક જાતનું તો આમ તો કરપ્શન જ કહેવાય કે ઊંચા પદ કહેવાય કે ફ્રોડ કહેવાય. 16 થી 17 લાખ રૂપિયા પબ્લિકના જાય એ વ્યાજબી નથી. આપણે શું ન્યાયની માંગ? મારી ન્યાયની એ માગણી છે કે જે વ્યક્તિએ ઘેર બેસીને 2 વર્ષ સુધી પગાર લીધો અને જે પગાર આપનાર અધિકારી, કારણ કે પોતે તો ક્લાસ 2 હતા ઇન્સ્પેક્ટર મોટર વ્હીકલ, પણ એના ઉપર એઆરટીઓ હતા, તો 2 એઆરટીઓ એ સમય દરમિયાન 2 એઆરટીઓ હતા. એક તો શ્રી પીએમ ચૌધરી સાહેબ, જે અત્યારે અંજાર એઆરટીઓ છે, અને બીજા હતા પંચાલ મેડમ, એ અત્યારે નર્મદા એઆરટીઓ છે. એ લોકોની સત્તા છે પગાર વિડ્રો કરી ગવર્નમેન્ટમાંથી એમનો પગાર આપવાની અને રિસીપ ઉપર ચલણમાં સહી કરવાની. એટલે બંને એઆરટીઓ બી આમાં ગુનેગાર છે, કરપ્શનમાં બી ભાગીદાર છે અને કરપ્શન લઈને જ એમને સાવરેલા છે. અને અત્યાર સુધી જે વડી કચેરી આ ઇસ્યુ મૂકી રાખ્યો એ બી ખરેખર આમાં તો ગુનેગાર કહેવાય. એટલે આમાં શિક્ષકો જેવી જ એક્શન આવી જોઈએ, ટર્મિનેટ કરવો જોઈએ. અને બીજી, અમે સરકારનો એક નિયમ છે, કોઈ પણની ખાતાકીય તપાસ કે કોઈ પણ તપાસ સોંપાય એટલે તરત એમને ફરજ મુકુપ કરવા જોઈએ, જેથી કરીને આ ઇસ્યુને એ ડાયરેક્ટ કે ભાઈ દબાવવાની કોશિશ ના કરે કે રેકોર્ડ સાથે ચેડા ના થાય. તેમ છતાંય આ ત્રણેય વ્યક્તિઓ અત્યારે સારી જગ્યા ઉપર, માગેલી જગ્યા પર નોકરી કરે છે, એ બહુ અચરબની વાત કહેવાય.